હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું લીલા વટાણાનો એકદમ નવો જ નાસ્તો તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એના માટે આપણે લીલા વટાણા છે તે લઈ લીધા છે અને મેં સરસ રીતે ધોઈને સાફ કરી લીધા છે હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે વટાણા એડ કરી દેશું આદુનો ટુકડો છે તે પણ આપણે એડ કરી દઈશું ત્રણ નંગ આપણે મરચી લીધી છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે વટાણા છે તેને આપણે ક્રશ કરી લીધા છે આ રીતે બારીક ક્રશ કરી લેવાના છે હવે આપણે આને વઘાર કરી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ચપટી રાઈ એડ કરી છે ચપટી આપણે જીરું એડ કર્યું ચપટી આપણે હિંગ એડ કરશું અડધી ચમચી આપણે વરિયાળી એડ કરી છે બે મેં મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને બારીક કટિંગ કરીને લીધી છે અને આપણે તેલમાં સાતડી લેશું ડુંગળીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં સાતડવાની છે ચપટી આપણે હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે તો આપણી ડુંગળી છે તે સરસ રીતે સતડાઈ ગઈ છે આ રીતે હવે આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરશું તો ચણાનો લોટ છે જો તમે કાચો લોટ એડ કરો તો થોડી વાર શેકવાનો છે લોટને કચાસ ના રહેવી જોઈએ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે હવે આપણે આ ક્રશ કરેલા વટાણા છે તે પણ આપણે એડ કરી દેશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે એકદમ સરસ આપણા વટાણા છે તે કૂક થઈ જાય અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કર્યો છે ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી છે તો આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે ધાણાભાજી પણ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તો આપણે તે જ પેનમાં પાણી એડ કરશું બે વાટકી આપણે પાણી એડ કર્યું છે ચપટી આપણે મીઠું એડ કર્યું છે એક ચમચી આપણે તેલ એડ કર્યું છે અને આપણે હલાવી લેશું હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે એક વાટકી સૂજી એડ કરશું ગેસ છે તેને આપણે ધીમો કરી દઈશું આ રીતે સતત હલાવતા રહેવાનું છે ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે સૂજીનો અને આપણે પ્લેટમાં લઈ લેશું થોડી વાર આપણે ઠંડો થવા દેશું તો આપણો ઠંડો થઈ ગયો છે હવે આપણે હાથમાં થોડું તેલ લઈ અને આ રીતે આપણે લોટમાં લગાવી દેશું જેથી કરી અને આપણે સૂજી બોલ્સ બનાવીએ તો આપણો લોટ છે તે હાથમાં ચીપકે નહીં હવે આપણે સૂચિ બોલ્સ છે તે બનાવી લેવાના છે આ રીતે આ રીતે આપણે વચ્ચે છે મસાલો ભરી લેવાનો છે એકદમ સરસ રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે ક્રેક ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે બધા જ બોલ્સ છે તે બનાવી લેવાના છે તમે કોઈ પણ શેપ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આ રીતે આપણે બધા જ બોલ્સ છે તે વાળી લેવાના છે એકદમ ફટાફટ વળી જાય છે આ રીતે તો મેં બધા જ બોલ્સ છે તે વાળી લીધા છે હવે આપણે વઘાર કરશું તો આપણે ચપટી આપણે રાઈ એડ કરી છે ચપટી આપણે જીરું એડ કર્યું છે ચપટી આપણે હિંગ એડ કરી છે અને સાથે આઠ પાન મીઠા લીમડાના એડ કર્યા છે એક ચમચી આપણે તલ એડ કર્યા છે તલ છે તે એકદમ સરસ સતળાઈ જાય આ રીતે હવે આપણે બોલ્સ એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે તેલમાં કૂક કરવાના છે આનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરી દઈશું આ રીતે બોલ્સને પલટી લેશું તો તમે જોઈ શકો છો કે એક પણ બોલ્સ આપણો ખુલ્લો નથી એકદમ સરસ રીતે વળ્યા છે હવે આપણે આને સવ કરી લેશું તો મેં ટમેટો કે સાથે સર્વ કર્યા છે તો આપણા સૂજી બોલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને ખોલીને પણ બતાવું ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચ